ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને હંસધ્વનિ સંગીત વિદ્યાલય દ્વારા થઈ રહ્યો છે સંગીત સંધ્યા. શાસ્ત્રીય ગાયન, વાદન, નૃત્ય અને લોકસંગીત એની પરંપરા જળવાઈ રહે, લોકો સુધી પહોંચે, જાણે એ હેતુથી ગુજરાત સરકાર અને ગાંધીનગર આ કાર્યક્રમ કરે છે. જેને આ વખતે આ કાર્યક્રમ લીંબડીમાં જે થાય છે એ ગાંધીનગરના આર્થિક સહયોગથી અને હંસધ્વનિ સંગીત વિદ્યાલય દ્વારા થાય છે. એમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે. કેટલા વિદ્યાર્થીઓ છે? આપણે સંગીત ક્લાસમાં 100-150 વિદ્યાર્થીઓ લીંબડીમાં મળે. બારગામના વિદ્યાર્થીઓ છે, રાણપુર, ચુડા, સુરેન્દ્રનગર, રાજકોટ, અમદાવાદથી પણ વિદ્યાર્થીઓ ક્લાસિકલ અને સેમી ક્લાસિકલ વિભાગ લે છે. ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડમી અને હંસધ્વનિ સંગીત વિદ્યાલય દ્વારા આયોજિત આજનો સરસ મજાનો કાર્યક્રમ અને એમાં આટલા સરસ શ્રોતાઓ હતા અને આટલા તાદાદમાં લોકો હાજર રહ્યા અને આટલો સરસ કાર્યક્રમ, અમારે આવા કાર્યક્રમો બહુ ઓછા થતા હોય છે જે આટલા સરસ સંગીતના શીખનારા શ્રોતાઓ મળતા હોય છે, એટલે આવા રેર કાર્યક્રમ હોય છે. મને અહીંયા લીંબડીમાં ઘણીવાર આવવાનો મોકો મળ્યો છે, પણ આજનો આનંદ કાંઈ અનેરો હતો. હું જયદેવ ગોસાઈ આ કાર્યક્રમમાં આવીને આ ટીવી સાથે ઘણી વખત ઇન્ટરવ્યૂનો મોકો મળ્યો છે, સાહેબ ઘણી વખત મળ્યા છે, પણ આજનો કાર્યક્રમ અનોખો હતો, અનેરો હતો, ખૂબ સુરીલો હતો. અચ્છા, હવે આ આપને એવોર્ડ મળ્યા અને આપને આજે કંઈ મળ્યા અને એના વિશે આપને બાળકોને શું? બાળકોને પ્રેરણા એટલી જ આપવાની કે એવોર્ડને લક્ષ્યમાં ન રાખીને રિયાઝ કરવો જોઈએ અને સુર સાધવા જોઈએ, કોઈ સમર્થ ગુરુના ચરણમાં બેસીને ગુરુ શિષ્ય પરંપરા મુજબ સંગીત શીખવું જોઈએ આજના યુવાનોને, આજના બાળકોને. એ જ સંદેશ.